હાય, નમસ્તે, કેમ છો? હું છું શર્મિષ્ઠા મકવાણા, ને તમારી સામે લઈને આવી રહી છું હાસ્ય જોક્સોનો ભંડાર. એક ચૌધરી હોય છે, એના ઘરની આગળ કૂતરો આવે છે. તો કૂતરાને જોઈને એને ચૌધરાઈને કહે છે કે સાંભળે છે, કૂતરો આવ્યો છે, એની માટે રોટલી લઈને આવ. ચૌધરાઈ બોલી, રોટલી તો પતી ગઈ. અચ્છા, તો ચૌધરી બોલ્યો કે રોટલી પતી ગઈ તો લાકડી લઈને આવ, સાલાને ખાલી હાથ તો નહીં જવા દો. એક છોકરી એના બોયફ્રેન્ડને ફોન કરીને કહે છે કે જાનુ છે ને, મારા પપ્પાએ નવો ફોન અપાવ્યો છે. તો છોકરો બોલે છે, બોલને જાનુ, કયો ફોન અપાવ્યો છે? તો છોકરી બોલી, લાવારીસ. તો છોકરો બોલે છે, અરે ડોબી, લાવારીસ નથી, એ લાવા આઈરિસ છે. ગુજરાતીઓના ચાર ધામ દીવ, દમણ, આબુ ને ધાબુ. લાઈફને સુધારવા માટે બસ એક વાઈફ જ ફક્ત છે, ને વાઈફને સુધારવા માટે આખી લાઈફ પણ કમ છે. શ્રી શ્રી પતિ ગયાનંદજી. એક સ્ત્રી દુકાનમાં ઘરેણા ખરીદવા ગઈ. ત્યાં દુકાનદારે કીધું કે બેન, તમે રોજ આવો છો, ઘરેણા જોવો છો, કિંમત પૂછો છો, પણ લઈ કેમ નથી જતા? તો ઓલી સ્ત્રી બોલી, લઈ તો જઉં છું, પણ તમે ધ્યાન જ નથી આપતા. ગામ ગોલાવડામાં ભર બપોરે 10 લોકોના વાળ કાપી નાખવામાં આવ્યા. એમાં બંનેનો પતો લાગી ગયો છે. એકનું નામ છે સુંદર કાકા નાઈ, ને નાના બા નાઈ. ત્રણ પાગલ છોકરાઓ એના દોસ્તના મેરેજમાં ગયા. પહેલો પાગલ બોલ્યો, ઓલી દેખાય ને પીળી વાળી, એ આપણી. બીજો બોલ્યો કે ઓલી કાળી વાળી દેખાય ને, એ આપણી. તો ત્રીજો બિચારો સોતા સોતા આખરે કંટાળીને બોલ્યો કે ઓલી લાલ વાળી દેખાય ને, એ બાપડી, ઓ બાપ. પછી વરરાજા સાંભળતો હતો, આવીને કહ્યું, નાલાયકો, સાલાઓ જે લાલવાડીના ચક્કરમાં પડો છો ને, એના જ લગ્નમાં તમે લોકો આવ્યા છો. ક્લાસરૂમમાં ટીચરે પપ્પુને પૂછ્યું કે ઊભો થા ને બતાવ કે 4 ને 4 કેટલા થાય? તો પપ્પુ બોલ્યો, ટીચર, 10 થાય. તો ટીચર બોલ્યા, તારા બાપે આ ગણિત શીખ્યું હતું કે 4 ને 4 10 થાય? તો પપ્પુ બોલ્યો, ટીચર, અમે છીએ ને દિલદાર ઘરના સીએ, તો અમે અમારા તરફથી 2 ઉમેરી દીધા છે. એક છોકરો એની ગર્લફ્રેન્ડને ફોન કરીને કહે છે કે કયા બેંકમાં એને અકાઉન્ટ ખોલાવ્યું. છોકરીને કહે છે, ચીનુ, આજે છે ને મેં બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું. તો ચીનુ બોલી, હા જાનુ, કયા બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું? તો તળો છોકરો બોલ્યો, યે ચડ્ડી યે ફસી. કે અલા ડોબા, યે ચડ્ડી યે ફસી નહીં, HDFC હે. પત્ની બોલી, મારે આઈફોન લેવો છે, પણ કઈ કંપનીનો લઉં એ ખબર નથી પડતી. પતિ બોલ્યો, પતંજલિ કંપનીનો લઈ લે, એમાં વાયરસ કે બેક્ટેરિયા નથી હોતા, 100% આયુર્વેદિક છે. છોકરી પરીક્ષા આપવા જતી હોય છે, પણ એમાં એટલી તૈયાર થઈને જાય છે કે મને તો ખબર જ નથી પડતી કે પરીક્ષામાં પાસ થવા જાય છે કે લોકોને ન પાસ કરવા. પત્ની બોલી, સાંભળો છો, 1000 રૂપિયા આપો ને, મારે વાળ કપાવવા છે. પતિ બોલ્યો, 2 દિવસ રોકાઈ જા, શું ખબર પેલા ચોટલી કાપાવાળા આવીને તારી ચોટલી કાપી જાય. ભલું થાય સરકારનું કે ગામડે ગામડે શૌચાલય બનાવી દીધા, ને તો સારું ગામડામાં ચાલવાનું એવું લાગતું કે જ્યારે માઇન્સ બિછાવ્યા હોય. તો સારું દોસ્તો, ટાટા બાય બાય. આવા જ તમને હસસ આવવાની ગુદગુદાવા માટે આવતા રહીશ બીજા ભાગમાં. તમે જોતા રહેજો અને હસતા રહેજો. ઓનલાઈન PRG.